નમસ્કાર વ્હલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ અગિયારના વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ વિષયના પાઠ નંબર છ ઓર્ડર આપતા અમલ કરતાં અને રદ કરતાં પત્રોના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું આપણે આ ચેનલમાં ધોરણ અગિયાર વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકી દીધેલ છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ જોઈશું પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરી લખો તેમાં પેલું છે વાણિજ્ય પત્રોના સંદર્ભમાં ઓર્ડર આપતા પત્રો કેવા પ્રકારના ગણાય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ચાર વિકલ્પ આપેલા છે જવાબમાં આવશે વિકલ્પ બી માલસામાન મોકલવાની વિનંતી કરતા પત્રો ત્યારબાદ તેમાં બીજું છે ઓર્ડર આપતો પત્ર ખરીદનાર અને વેચનાર વચ્ચેનો કેવો કરાર છે તો જવાબમાં આવશે વિકલ્પ સી લેખિત કરાર ત્યારબાદ જોઈએ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો તેમાં પેલું છે તેમાં બીજું છે વાણિજ્ય પત્રોના સંદર્ભમાં ઓર્ડર રદ કરતા પત્રો એટલે શું તો જવાબમાં લખશો વાણિજ્યક પત્રોના સંદર્ભમાં ઓર્ડર રદ કરતા પત્રો એટલે માલસામાન મોકલવાની વિનંતીને રદ કરતા પત્રો આ પત્રોને અશોભનીય અને અનિચ્છનીય બાબતના પત્રો પણ ગણાવી શકાય ત્યારબાદ તેમાં ત્રીજું છે ઓર્ડર રદ કરવા માટે ગ્રાહકે સૌ પ્રથમ શું કરવું જોઈએ તો જવાબમાં લખશું ઓર્ડર રદ કરવા માટે સૌ પ્રથમ ગ્રાહકે ટેલિફોન કે અન્ય માધ્યમ દ્વારા વેચાણકર્તાને ઓર્ડર રદ કરવાની જાણ ઝડપથી કરવી જોઈએ ત્યારબાદ તેમાં ચોથું છે ઓર્ડરનો અમલ કરતા પત્રની સાથે સ્વરૂપે શું શું મોકલવું જોઈએ તો જવાબમાં લખશું ઓર્ડરનો અમલ કરતા પત્રની સાથે બિલની નકલ ટ્રાન્સપોર્ટ રસીદ અથવા રેલવે રસીદ વીમા રસીદ અને માલવાહન રસીદ મોકલવી જોઈએ ત્યારબાદ તેમાં પાંચમું છે ઓર્ડર આપતા પત્રના અંતમાં ગ્રાહકે કેવું વલણ બતાવવું જોઈએ તો જવાબમાં લખશું ઓર્ડર આપતા પત્રના અંતમાં ગ્રાહકે જો મોકલાવેલ માલસામાનની ગુણવત્તા

તે અંગે વૈકલ્પિક વ્યવસ્થા સૂચવવી જોઈએ આ વૈકલ્પિક વ્યવસ્થા નીચે મુજબ હોઈ શકે જેમાં સૌપ્રથમ ગ્રાહક પાસે વધુ માંગણી કરવી ગ્રાહકને અવેજી માલસામાન વિશે રજૂઆત કરવી ગ્રાહકને કઈ તારીખે નવો સ્ટોક ઉપલબ્ધ થશે તેની જાણકારી આપવી જોઈએ ઓર્ડરનું અંશતઃ પાલન કરી શકાય તેમ હોય ત્યારે તેની પણ જાણકારી ગ્રાહકને આપવી જોઈએ ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે ઓર્ડરનો અમલ પત્રોમાં કઈ બાબતોનો સમાવેશ કરવો જોઈએ તો જવાબમાં લખશું ઓર્ડરનો અમલ પત્રોમાં સામાન્ય રીતે નીચે જણાવેલ બાબતોનો ઉલ્લેખ હોવો જોઈએ જેમાં માલસામાન ક્યારે મોકલવામાં આવ્યો છે તેની વિગત માલસામાન કેવા પેકિંગમાં મોકલ્યો છે તેની વિગત માલસામાન કયા માધ્યમથી મોકલ્યો છે તેની વિગત ગ્રાહકની સૂચનાઓનું કઈ રીતે પાલન કર્યું છે તેની વિગત આ ઉપરાંત પત્રની સાથે બિલની નકલ ટ્રાન્સપોર્ટ રસીદ રેલવે રસીદ વીમા રસીદ અને માલવાહન રસીદ મોકલાવી જોઈએ ત્યારબાદ સવાલ છે રદ કરવા અંગેનો પત્ર ગ્રાહકને લખવો પડે છે ઓર્ડર રદ કરવાના કારણો નીચે મુજબ દર્શાવી શકાય તેમાં લખશું નિશ્ચિત સમય મર્યાદામાં માલસામાન મોકલવામાં ન આવે તેમજ સ્મૃતિ લખવા છતાં પ્રત્યુત્તર ન મળે

ઉપસ્થિત થઈ હોય તો ગ્રાહકને ઓર્ડર રદ કરવો પડે છે કેટલાક આકસ્મિક સંજોગોમાં જેમ કે કામદારોની હડતાલને કારણે ઉત્પાદન બંધ થવાથી કારખાનામાં લાગેલી આગ કે અકસ્માતના કારણે માનવસર્જિત આપત્તિને કારણે કાચા માલની અછતના કારણે વગેરે વેચાણકર્તા તરફથી ઓડર ગ્રાહકને લખવો પડે છે ત્યારબાદ જોઈએ પ્રશ્નચાર નીચે આપેલી માહિતીને ધ્યાનમાં રાખીને પત્રો લખો જેમાં પેલું છે રાધે ક્લોથ સ્ટોર્સ સુરત તરફથી ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને સૂત્ર કાપડનો મોટો જથ્થો મંગાવતો પત્ર

તેમાં છે ક્રમ કેટલાક ક્રમ માલસામાન નો પ્રકાર માલસામાનની વિશિષ્ટતાઓ જથ્થો અને એકંદિત કિંમતમાં તેમાં પેલું છે તેમાં કેટલાક ક્રમ છે ત્રણ માલસામાન ના છે સૂત્રાઉ જફા લેગાનો સેટ અને માલસામાનની વિશેષતાઓમાં છે પ્લેન એલ સાઇઝ જથ્થો છે ત્રીસ ન એકમદિત કિંમતમાં પાંચસો ત્યારબાદ તેમાં બીજું છે તેમાં કેટલાકનો ક્રમ ચાર માલસામાનનો પ્રકાર સૂતરાવ જથ્થા લેંગાનો સેટ માલસામાનની વિશેષતાઓમાં છે સ્કાય બ્લુ રંગ એક્સેલ સાઈઝ જથ્થો દસ નંગ એકમદિત કિંમતમાં પાંચસો પચાસ ત્યારબાદ ત્રીજું છે સાત સૂત્રાવટી શર્ટ પુરુષો માટે એલ સાઇઝ ડિઝાઇનવાળા દસ નંગ અને છસો ચોથું છે આઠ સૂત્રાવટી શર્ટ સ્ત્રીઓ માટે એલ સા એક્સેલ સાઇઝ મરુન રંગ દસ નંગ છસો પચાસમાં પાંચમું છે નવ સૂત્રાવટી શર્ટ બાળકો માટે વિવિધ લેટેસ્ટ ડિઝાઇનમાં દસ નંગ ચારસો પચાસ છઠ્ઠું છે પ પંદર સંજા ટોપી ડબલ કલરમાં ચાલીસ નંગ બસો આગામી ઉનાળાની ઋતુ માટે અમારે ઉપર દર્શાવેલ માલની જરૂર હોવાથી ઉપરોક્ત માલ એકત્રીસ માર્ચ બે હજાર સોળ સુધીમાં અમને મોકલી આપશો પ્રારંભિક ચૂકવણીનો રૂપિયા પાંચ હજારમાં ડિમાન્ડ ડ્રાફ્ટ આ સાથે બીડેલ છે બાકીની રકમ આપના જણાવ્યા મુજબ પચીસ દિવસમાં ચૂકવી દઈશું સામાન સુઘડ પેકિંગમાં અને અમારા સુધી સમયસર પહોંચે એની કાળજી લેવા વિનંતી આભાર આપનો વિશ્વાસ રાધેશ્યામ મારવાડી માલિક બીડાસ ડિમાન્ડ ડ્રાફ્ટ ત્યારબાદ તેમાં બીજું છે મજબૂત બ્રિક્સ કંપની મોરબીને બાંધકામ ટ્રેડર્સ વિસનગર તરફથી એક હજાર નંગ ઇંટોનો ઓર્ડર મળ્યો છે તેમને મળેલા ઓડર બદલ ખરીદનારનો આભાર માની ઓડરનો અમલ કઈ રીતે કર્યો છે તે જણાવતો પત્ર લખો તો તેમાં જોઈએ મજબૂત બ્રિક્સ કંપની ઉદ્યોગનગર મોરબી ત્રણ છ ત્રણ છ ચાર બે ફોન નંબર ઝીરો બે આઠ એક સાત ત્રણ આઠ પાંચ જીરો દસ જાન્યુરી જાન્યુઆરી બે હજાર સોળ બાંધકામ ત્રે દસ નવા બજાર વિસમનગર ત્રણ આઠ ચાર ત્રણ એક પાંચ વિષય આઠ જાન્યુઆરી બે હજાર સોળના રોજ મોરે ઓર્ડરના અમલ અંગે મહેરબાન સાહેબ એક હજાર નંગ ઇટ ખેંચવાનો આપનો ઓર્ડર આઠ જાન્યુઆરી બે હજાર સોળના રોજ મળ્યો મોટા જથ્થામાં માત્ર આપવા બદલ આપનો ખૂબ આભાર આપે અમારી બ્રિક્સ સેલિંગ ઈટો પર પસંદગીની કળશ ઢોળ્યો એ અમારા માટે ગૌરવની વાત છે આપના તરફથી મળેલા ઓર્ડર મુજબની એક હજાર ઇટ મારફતે રોડલાઇન્સની ટ્રક દ્વારા આજરોજ રવાના કરવામાં આવી છે જે તમને બે દિવસમાં આપના સરનામે મળી જશે આપના જણાવ્યા અનુસાર માલનો સંપૂર્ણ વીમો ઉતરા જ માલ મોકલેલ છે નાણાંની ચૂકવણી અંગાર જણાવ્યા મુજબ માલસામાન મળ્યાના પંદર દિવસમાં બેંક ડ્રાફ્ટ દ્વારા અમારી કંપનીના નામે કરવાની રહેશે જે આપને યાદ આપવા ખાતર જણાવીએ છીએ આ પત્રની સાથે બિલની મૂળ નકલ ટ્રાન્સપોર્ટ રસીદ વીમા પોલિસી વીમા રસીદ અને માલવહન રસીદ બિડેલ છે અમે ઈંટોની ગુણવત્તા અંગે હંમેશા સમાન રહીએ છીએ અને તેને કારણે જ બજારમાં અમારી કંપનીની પ્રતિષ્ઠા છે આપના તરફથી નિયમિત ઓર્ડર મળતો રહે તેવી અપેક્ષા છે અમે આપને નિયમિત અને ગુણવત્તાસભર સેવા આપવાની ખાતરી આપીએ છીએ આભાર આપનો વિશ્વાસુ એબીસી સેલ્સ મેનેજર મજબૂત પ્રિક્સ કંપની વતી પીડાણ પહેલું બિલની નકલ બીજું ટ્રાન્સપોર્ટર રસીદ ખરીદ અને માલવહન રસીદ ત્રીજું વીમા પોલિસી ત્યારબાદ તેમાં ત્રીજું છે ધી વિન્ટર કલેક્શન કપડવંજે રેનકોટ માટેનો ઓર્ડર મેસર્સ પીવી સંધુ બ્રધર્સ પંજાબને આપ્યો હતો પરંતુ ઘણો સમય પસાર થવા છતાં માલ સામાન મળ્યો નથી તો આ ઓર્ડરનો રદ કરતો પત્ર લખો ધી વિન્ટર કલેક્શન સ્ટેશન રોડ કપડવંશ ત્રણ આઠ સાત છ બે જીરો ફોન નંબર બે છ નવ એક ત્રણ બે જીરો બે બે પંદર માર્ચ બે હજાર સોળ મેસર્સ પીવી સંધુ બ્રધર્સ ચંડીગઢ પંજાબ એક છ જીરો જીરો એક સાત શ્રીમાન વિષય ઓર્ડર રદ કરવા અંગે પાંચ ડિસેમ્બર બે હજાર પંદરના અમારા પત્ર દ્વારા અમે રેઇનકોટ માટેનો ઓર્ડર આપ્યો હતો આ પત્રમાં અમે સ્પષ્ટપણે સૂચના આપી હતી કે તમામ રેઇનકોટ અમને મોડામાં મોડા દસ માર્ચ બે હજાર સોળ સુધીમાં અમારા સરનામે મોકલવાના રહેશે સદેખ જણાવવાનું કે ઓર્ડર મુજબનો માલસામાન તમે અમારા પત્રમાં દર્શાવેલ નિયત સમયગાળામાં મોકલાવેલ નથી ત્યારબાદ અનુક્રમે વીસ જાન્યુઆરી બે હજાર સોળ અને બે જ ફેબ્રુઆરી બે હજાર સોળના રોજ એમ બે સ્મૃતિ પત્રો પાઠવ્યા તેમ છતાં તમારા તરફથી આજ દિન સુધી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી કે માલસામાન મોકલાવેલ નથી આમ ઘણો સમય પસાર થવાને કારણે અમને ઓર્ડર રદ કરવાની ફરજ પડી છે માલસામાન મળ્યા બાદ જ નાણાંની ચૂકવણી કરવાની હોવાથી તે અંગેનો કોઈ પ્રશ્ન રહેતો નથી જો હવે પછી અમારા સુધી માલસામાન પહોંચશે તો પણ અમે સ્વીકાર કરીશું નહીં તે જાણશો અમે આ પત્ર દ્વારા પાંચ ડિસેમ્બર બે હજાર પંદરના પત્રની આપેલ ઓર્ડર વિધિવત રીતે રદ કરીએ છીએ તેની ખાસ નોંધ લેવા વિનંતી આભાર આપનો વિશ્વાસુ સંજય મહેતા ભાગીદાર તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો ફરી મળીશું પાઠ નંબર સાતના સંપૂર્ણ સોલ્યુશન સાથે